હેલો વેલકમ બેક, મારું નામ છે ચિંતન અખાણી અને મારી સાથે છે આમી મેમ. અમે તમારા એડમિશન રિલેટેડ બધા જ ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, રાઈટ? તો એના માટે અમે ચેનલ બનાવી છે જાગૃત આવાઝ. હવે તમારે જો અમારી સાથે જોડાવવું હોય અને અમને ડાઉટ પૂછવા હોય તો એના માટે અમે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. 3 ગ્રુપ ફૂલ થઈ ગયા છે, ચોથું ગ્રુપ છે જેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, જે તેમાં ક્લિક કરીને જોડાઈ શકો છો. એના સિવાય ટેલિગ્રામની પણ એક લિંક બનાવી છે ગ્રુપની, એ લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જો તમારે એમાં જોડાવવું હોય તો તમે એમાં પણ જોડાઈ શકો છો. અને પ્લસ તમે કમેન્ટ બોક્સમાં તો તમારા ડાઉટ પૂછી જ શકો છો, રાઈટ? હવે આ એવો જોરદાર ટાઈમ ચાલી રહ્યો છે કે જેમાં ઘણા બધા લોકો કન્ફ્યુઝનમાં છે કે ભાઈ મોક રાઉન્ડ શું છે, રાઉન્ડ 1 શું છે, રાઉન્ડ 2 શું છે. આ બધામાં બધાને એટલા બધા ડાઉટ્સ હોય છે કે ભાઈ મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 માં ચોઇસ બદલી શકાશે, રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં જઈએ તો રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગનું શું, એમાં એડમિશન મળી ગયું હોય એનું શું, રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરાશે, રાઉન્ડ 2 માં ફરીથી ચોઇસ ફિલિંગ કરાશે. કેટલા બધા ડાઉટ છે, બધા જ ડાઉટ તમારા સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ક્લિયર કરવામાં આજે આવશે, ઠીક છે? વિડીયો થોડોક લાંબો બન્યો છે પણ તમને બધા જ ડાઉટ અહીં આગળ ક્લિયર થઈ જશે, તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. તો સૌથી પહેલા આપણે લઈએ મોક રાઉન્ડ. તો મોક રાઉન્ડ જે છે એ તમારો ટ્રાયલ રાઉન્ડ છે, માઇન્ડ વેલ, ટ્રાયલ રાઉન્ડ છે, રાઈટ? એટલે એમાં તમારે તમારી ચોઇસ ફિલિંગ મૂકવાની છે જસ્ટ ટ્રાય માટે. અને બાજુમાં જે ડાબી બાજુ જે બધી કોલેજની લિસ્ટ આપી છે ને, એ કોલેજની લિસ્ટ ટોટલ લિસ્ટ આપેલું છે, બરોબર છે? એ નથી કે તમને એમાં મળે છે એટલે આપ્યું છે, એવું નથી, બધી જ ચોઇસ આપેલી છે. હવે એમાંથી તમારે કઈ કઈ કોલેજમાં એડમિશન લેવું છે એ તમારે બાજુમાં એડ બટન આપેલું હશે, એ એડ ઉપર ક્લિક કરશો ને એટલે જમણી બાજુ એ કોલેજ આવી જશે, રાઈટ? એ તમારી ચોઇસ થઈ ગયાશે. અને પછી મોક રાઉન્ડ નું રિઝલ્ટ આવશે, અને એ મોક રાઉન્ડ નું જે રિઝલ્ટ આવશે એના આધારે તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે. હવે એ જાણવા માટે સૌથી પહેલા તો તમારે મોક રાઉન્ડમાં તમારી જે દિલની ઈચ્છા હોય કે મારે આ મારી ડ્રીમ કોલેજ છે, મારે આ કોલેજમાં આ બ્રાન્ચમાં મારે એડમિશન લેવું છે, તો તમારી ફર્સ્ટ ચોઇસ એ હોવી જોઈએ. પછી એના પછી એવું હોવું જોઈએ કે ભાઈ ચલો આ કોલેજમાં મને એડમિશન ના મળ્યું તો કઈ વાંધો નહીં, બીજી કોઈ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે. તો બીજી કોલેજ જે છે એની બીજી સેકન્ડ ચોઇસ તમારે નાખવાની, પછી થર્ડ ચોઇસ, પછી ફોર્થ ચોઇસ, એ રીતે તમારે ચોઇસ નાખતા જવાની છે. અને બને એટલી વધારે ચોઇસ નાખજો, ચોઇસની કોઈ મર્યાદા નથી, તમારે જેટલી ચોઇસ નાખવી હોય તમે એમાં ચોઇસ નાખી શકો છો. હવે છોકરાઓને બીજો એક ડાઉટ હોય છે કે સાહેબ TFWS નું અલગથી મેરિટ બને છે? હા, TFWS નું અલગથી મેરિટ બને છે, અને એમાં એ જ લોકો લાભ લઈ શકશે જે લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતી વખતે TFWS માં ટીક કર્યું હશે, એવા જ લોકો TFWS નો લાભ લઈ શકશે, એના સિવાયના કોઈ લોકો TFWS નો લાભ લઈ શકશે નહીં, ઠીક છે? હવે આપણે આગળ વધીએ. રાઉન્ડ 1 જે મોક રાઉન્ડ જે છે એ મોક રાઉન્ડ નું રિઝલ્ટ આવી જશે, રાઈટ? એના આધારે તમને ખબર પડશે કે ભાઈ તમને કઈ કોલેજમાં એડમિશન મળી ગયું. એના પછી સ્ટાર્ટ થશે મેઇન રાઉન્ડ 1, જે તમારો ઓરિજિનલ રાઉન્ડ છે, રાઉન્ડ 1, રાઈટ? હવે રાઉન્ડ 1 માં ઘણા બધા લોકોનો ડાઉટ છે કે સાહેબ મેં ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની. હા, તમે ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની કરી શકો છો, તમારે ફરીથી ચોઇસ ફિલિંગ કરવી હોય તો એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. તમને જે મોક રાઉન્ડનું જે તમારું રિઝલ્ટ આવ્યું ને, એ મોક રાઉન્ડના રિઝલ્ટના અનુસાર તમે રાઉન્ડ 1 માં ચોઇસ અદલ બદલ કરી શકો છો, ઉપર નીચે કરી શકો છો, રાઈટ? એ બધું કેવી રીતે કરવું એ ઓલરેડી વિડીયોમાં અમે બતાવી દીધું છે, ઠીક છે? તો રાઉન્ડ 1 ની અંદર તમે ધારો કે 50 ચોઇસ નાખી કે 100 ચોઇસ નાખી. હવે એ 50 કે 100 ચોઇસ નાખ્યા પછી રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા કહું કે તમે પહેલી ચોઇસ એક્સ છે, પછી વાય છે અને પછી ઝેડ છે. તમે પહેલી ચોઇસ લીધી એક્સ, પછી વાય અને ઝેડ, ઓકે. હવે તમને રાઉન્ડ 1 નું જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે તમને અહીંયા ઝેડ કોલેજમાં એડમિશન મળ્યું. ફોર એક્ઝામ્પલ, તમને ઝેડ કોલેજમાં એડમિશન મળ્યું, તો હવે શું કરવાનું? તો એ ઝેડ કોલેજમાં એડમિશન મળશે તો તમારે ઝેડ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા માટે તમારે ACPC માં ટોકન ફી જમા કરાવવાની રહેશે, ઓનલાઈન તમારે ફી જમા કરાવવાની રહેશે. તમને આ ઝેડ કોલેજમાં એડમિશન મળે એટલે તમે જે ટોકન ફી જમા કરાવશો ને, એ ટોકન ફી તમે ઝેડ કોલેજને નથી આપતા, તમે કોને આપશો? તમે ACPC ને આપશો. કોને આપશો? ACPC ને આપશો. તમે જો ટોકન જમા કરાવો છો એનો મતલબ એમ થઈ ગયો, તમે ટોકન જમા કરાયું એનો મતલબ એવો થયો, ધ્યાનથી સમજો, કે ઝેડ કોલેજમાં તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું. તમે ટોકન જમા કરાયું હોય તો, ટોકન જમા નહીં કરાયું હોય તો એ એડમિશન કન્ફર્મ થયેલું કહેવાશે નહીં, ઠીક છે? તમે અહીંયા આગળ રાઉન્ડ 1 માં તમે
ઝેડ કોલેજમાં એડમિશન લીધું. અમારી સજેશન એવું છે કે તમને રાઉન્ડ વન માં જે પણ કોલેજમાં એડમિશન મળી જાય એ કોલેજમાં પછી તમારે ટોકન જમા કરાવી દેવાનું. એ ટોકન તમે જમા કરાવશો ને એ એસીપીસી પાસે જશે. કોની પાસે જશે? એ ટોકન તમારું એસીપીસી પાસે જશે. હવે તમને એમ થયું કે ભાઈ મારી ઈચ્છા તો નથી આની અંદર રહેવાની. કોની અંદર? રાઉન્ડ વન ની અંદર રહેવાની. તો કઈ વાંધો નહીં, તો તમે રાઉન્ડ ટુ ની અંદર પણ પાર્ટિસિપેટ કરી શકશો. તો તમે રાઉન્ડ ટુ ની અંદર પણ પાર્ટિસિપેટ કરી શકશો. તમે ટોકન ફી ભરી હોય કે ટોકન ફી ના ભરી હોય તમે રાઉન્ડ ટુ ની અંદર પાર્ટિસિપેટ કરી શકશો. એના માટે તમારે જ્યારે રાઉન્ડ વન નું રિઝલ્ટ આવશે એ પછી તમને અંદર તમારા એકાઉન્ટમાં પૂછશે કે તમારે રાઉન્ડ ટુ માં પાર્ટિસિપેટ કરવું છે હા કે ના. તો તમારે યસ યા નો બંને માંથી ગમે તો તમે કરી શકો છો, રાઈટ. હવે તમે રાઉન્ડ ટુ ની અંદર ફરીથી તમે હવે તમારી આ થર્ડ ચોઈસ હતી કે મને આ મળી, આ મને મળી, પણ તમારી ઈચ્છા તો આ બીમાં જવાની હતી. તો તમે હવે ફરીથી એક્સ વાય તમે ચોઈસ તમે અહીંયા આગળ નાખી, ફરીથી નાખી કે ના તો આમાં જ જવું છે. તો રાઉન્ડ ટુ માં ચાન્સ લઈએ હવે કે આમાં મળશે કે નહીં, બરોબર છે. આ એક્સ વાય તમે અદલા બદલી પણ કરી શકો છો. એક્સ વાય ની જગ્યાએ તમે વાય એક્સ કોલેજ નું લિસ્ટ પણ બનાવી શકો છો. તમારે જે રીતે તમારે લિસ્ટ બનાવવું એવી રીતે ફરીથી અહીંયા આગળ તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો રાઉન્ડ ટુ ની અંદર, રાઈટ. અને તમે ફોર એક્ઝામ્પલ તમે ઝેડ તમારી ચોઈસ હતી અને તમે વાય એક્સ કાપો એક્સ વાય તમે જે રીતે ચોઈસ ફિલિંગ કરવું હોય તમે એ રીતે ચોઈસ ફિલિંગ કર્યું રાઉન્ડ ટુ ની અંદર, રાઉન્ડ ટુ ની અંદર. હવે રાઉન્ડ ટુ નું જયારે રિઝલ્ટ આવે છે ત્યારે તમને આ બંને માંથી કોઈ કોલેજમાં એડમિશન મળ્યું નહીં. ફોર એક્ઝામ્પલ તો તમે અહીંયા ટોકન એમાઉન્ટ ભરી હતી રાઉન્ડ વન ની અંદર તો તમારું આ એડમિશન ફાઇનલ થઈ ગયું ગણાશે, જો તમે ટોકન એમાઉન્ટ ભરી હોય તો, બરોબર છે. અને જો તમે ટોકન એમાઉન્ટ ભરેલી છે અને તમે આ ચોઈસ ફિલિંગ ભરી અને આ બે માંથી તમને કોઈ એક કોલેજમાં એડમિશન મળી ગયું, આ બંને માંથી કોઈ એક કોલેજમાં તમને એડમિશન મળી જાય છે તો તમે એમાં કન્ફર્મ કરો છો કે ના હવે મારે આ કોલેજમાં જવું છે. તો તમે જે ટોકન ભરેલું હતું એ તમે કોને આપેલું હતું? તમે જે ટોકન ભરેલું હતું એ તમે એસીપીસી ને આપેલું હતું. તો એ ડાયરેક્ટ એસીપીસી એ ટોકન હવે તમે આ વાય કોલેજમાં કાં તો એક્સ કોલેજમાં જમા કરાવી દેશે. તમારે ફરીથી ટોકન ભરવાની જરૂર નહીં પડે. એકવાર તમે રાઉન્ડ વન ની અંદર તમે ટોકન ભરી દીધું તો રાઉન્ડ ટુ ની અંદર તમારે ટોકન ભરવાની જરૂર નહીં પડે. ક્લિયર થઈ ગયું? તમારે જે કોલેજ ફાઇનલ થશે એ કોલેજમાં રાઉન્ડ વન સોરી એસીપીસી જે છે એ કોલેજમાં જમા કરાવી દેશે. જો ટોકન ભરેલું હોય તો, ટોકન ભરેલું હોય અને રાઉન્ડ ટુ માં એડમિશન ના મળે તો રાઉન્ડ વન માં જે તમારી ઈચ્છા હતી એ કોલેજ તો કન્ફર્મ છે જ. પણ જો તમે રાઉન્ડ વન ની અંદર ટોકન ભરેલું ના હોય, તમે રાઉન્ડ વન ની અંદર ટોકન ભરેલું નહીં હોય અને રાઉન્ડ ટુ માં પાર્ટિસિપેટ કરશો તો રાઉન્ડ વન ની કોલેજ ઓટોમેટિકલી કેન્સલ થઈ ગયેલી ગણાશે ટોકન નહીં ભર્યું હોય તો. એનો મતલબ કે અમારી એડવાઇસ એ છે કે તમારે રાઉન્ડ વન ની અંદર ટોકન ભરી દેવાનું. રાઉન્ડ વન માં જે પણ કોલેજ મળે એમાં તમારે ટોકન ભરી દેવાનું, પછી રાઉન્ડ ટુ ની અંદર પાર્ટિસિપેટ કરવાનું જો તમારી ઈચ્છા હોય તો. ઘણા લોકોને એવો ડાઉટ છે કે રાઉન્ડ વન થી નહીં પણ ડાયરેક્ટ રાઉન્ડ ટુ માં પાર્ટિસિપેટ કરીએ તો. પણ એવું કેમ કરવાનું? ડાયરેક્ટ કેમ રાઉન્ડ ટુ માં પાર્ટિસિપેટ કરવાનું? રાઉન્ડ વન ની અંદર પણ પાર્ટિસિપેટ કરવાનું, રાઉન્ડ ટુ ની અંદર પણ પાર્ટિસિપેટ કરવાનું જો તમારી મનગમતી કોલેજ ના મળી હોય તો ની વાત છે, બરોબર છે. અને આ બધી જે ડાઉટ જે છે એમાં બીજો પ્રકારનો ડાઉટ છે કે સાહેબ ચોઈસ લોક ના કરીએ તો. ભાઈ ચોઈસ લોક કરવાનું ભૂલતા નહીં, અને જો ચોઈસ લોક કરવાનું ભૂલી જાઓ તો પણ છેલ્લે ઓટોમેટિકલી ચોઈસ લોક તો થઈ જવાની છે, બરોબર છે. તો આશા રાખું છું કે તમને બધા ડાઉટ સોલ્વ થઈ ગયા હશે કે ભાઈ મોક રાઉન્ડ કોને કહેવાય, રાઉન્ડ વન કોને કહેવાય, રાઉન્ડ ટુ કોને કહેવાય, બરોબર છે. તમારે રાઉન્ડ વન માંથી રાઉન્ડ ટુ માં જાઓ તો તમારી રાઉન્ડ વન ની કોલેજ નું શું? તો જે ટોકન ભર્યું હશે તો એ કોલેજ નું એડમિશન ફાઇનલ ગણાશે. પણ જો રાઉન્ડ ટુ માં બીજી કોલેજ મળી જાય તો તમને એ એડમિશન પણ મળશે અને રાઉન્ડ વન ની કેન્સલ થઈ જશે. અને જો રાઉન્ડ ટુ માં નહીં મળે તો રાઉન્ડ વન માં તમે ટોકન ભરેલું જ છે, તમારી કોલેજ ફાઇનલ ગણાશે, ઠીક છે. આશા રાખું છું કે તમારા બધા ડાઉટ સોલ્વ અહીંયા આગળ થઈ ગયા હશે. તો આવા ને આવા બીજા વિડીયો અમે બનાવતા રહીશું. અમારી સાથે તમે જોડાઈ શકો છો અને બધા ડાઉટ તમે અમને પૂછી શકો છો, ઠીક છે. ઓકે, બાય.